તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કોન્સ્ટેબલની જે ભરતી છે તેની નવી ભરતીની જાહેરાત છે કરવામાં આવી છે. આ વિડીયોમાં આપણે છે આ કોન્સ્ટેબલની જે ભરતી જાહેર થઈ છે તેના વિશેના અગત્યની માહિતી જોવાના છે. ક્યારથી ફોર્મ ભરાવાના છે, આમાં શું લાયકાત જોશે અને પગાર ધોરણ છે તે કેટલો રહેશે, તે તમામે તમામ માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ પહેલાં છે કોન્સ્ટેબલ માટેની આ પોસ્ટ છે. એસએસસી જીડીમાં છે આ કોન્સ્ટેબલની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે, જેમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીના ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત છે, જો તમે અનામત કેટેગરીમાં આવતા હો તો તેમાં તમને છે અનામતનો લાભ છે મળવાપાત્ર થશે. જેમાં ઓબીસીમાં આવતા હોય તો 3 વર્ષની છૂટછાટ છે, એસસી એસટીમાં આવતા હોય તો 5 વર્ષની છૂટછાટ છે, અને એક્સ સર્વિસમેન હોય તો 3 વર્ષની છૂટછાટ છે તમને જોવા મળવાની છે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પગાર ધોરણ છે 30,000+ જેટલું પગાર ધોરણ છે તે આપવામાં આવશે. પરીક્ષાની ભાષાની વાત કરીએ તો કઈ ભાષામાં પરીક્ષા લેવાશે, તો મિત્રો ગુજરાતી ભાષામાં છે પરીક્ષા છે લેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ ફોર્મ ક્યાંથી ભરાશે, તો આ ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ છે મિત્રો 24/11/2023 થી 28/12/2023 દરમિયાન છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. પરીક્ષાની તારીખ જોઈએ તો 20 ફેબ્રુઆરી 2024 થી આની જે પ્રાથમિક કસોટી અથવા તો કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે તેની શરૂઆત છે થઈ જવાની છે. તો આના ફોર્મ ભરાઈ રહ્યા છે અને પરીક્ષાની તારીખ પણ તેમના દ્વારા છે જાહેર કરવામાં આવી છે. પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો પરીક્ષા 3 તબક્કાઓમાં છે લેવામાં આવશે, જેમાં પહેલા તબક્કામાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે. ત્યારબાદ છે પીઈટી અને પીએસટી એટલે કે જે ફિઝિકલ જે છે ટેસ્ટ તમારે આપવાની રહેશે. ત્યારબાદ મેડિકલ એક્ઝામ છે તમારે આપવાની રહેશે તેની કોન્સ્ટેબલ માટેની. તો આ 3 તબક્કાઓમાં તમારી છે પરીક્ષા છે લેવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જગ્યાઓ વિશે વાત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી, એઆર, એસએસએફ આ ટોટલ આટલા ફોર્સ માટે છે કોન્સ્ટેબલની જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ટોટલ 75,768 જગ્યાઓ પર છે જે કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો જગ્યાઓમાં જોઈએ તો 75,768 જેટલી જગ્યાઓ આમાં ટોટલ રહેલી છે અને સમગ્ર ભારતમાં છે આમાંથી નિમણૂક કક્ષે તમારી કરવામાં આવશે. વેબસાઇટની વાત કરીએ તો કઈ વેબસાઇટમાંથી ફોર્મ ભરી શકશો, તો ssc.nic.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં જઈને તમે છે આમાં ફોર્મ ભરી શકશો. લાયકાતની વાત કરીએ તો આમાં 10 પાસ છે માગવામાં આવેલું છે, 10 પાસ ઉમેદવારો છે તે આમાં એપ્લાય કરી શકે છે. તો મિત્રો આ પ્રમાણે છે કોન્સ્ટેબલની નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે પણ ઉમેદવારને ફોર્મ ભરવાના હોય તે અવશ્ય છે ફોર્મ ભરી દેશે. ઉપરાંત મિત્રો ફિઝિકલ જે છે તેની તમારે માહિતી જોતી હોય તો તે પણ તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈને છે તમે ફિઝિકલ માપદંડ એટલે કે ફિઝિકલ જે પરીક્ષા આપવાની છે તેની માહિતી છે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી છે વિગતવાર મેળવી શકશો.